નામ છે અભય જામેજા. ગયા વર્ષ કરતા આજ ફેરે કેરીમાં ઘટાડો છે અને હવે છેલ્લા 4-5 દિવસ કેરી મળશે અને આજ ફેરે ભીમી 11 ઉપર કેરી પણ નહીં મળે અને કેરી મળશે તો એના ભાવ બમણા હશે. વેપારી તરીકે એવું કહેવામાં આવે છે કે વરસાદ થઈ જાય એટલે ભાવની પણ ફરિયાદ આવે છે અને કેરી ખાવાની જે મીઠાશ હોય એ મીઠાશમાં પણ ફેરફાર પડે છે. થોડો વરસાદ પડે એટલે જીવાત આવે છે અને જે સોનમાર્ગ છે એ બમણી થતી જાય છે. કેસર કેરી ખાવા માટે છેલ્લા હવે 5-7 દિવસનો ગાળો છે. વખતે 11 લાખ જેવા બોક્સ તમને કો માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા, એને હિસાબે આ વખતે 5-6 લાખ બોક્સ તમને કો માર્કેટિંગ યાર્ડમાં આવ્યા એમ. અને ગયા વખતે કેરી 250 રૂપિયાથી લઈ અને 500-600 રૂપિયા સુધી વેચાઈ દીધી. એ કેરી આજે 500 રૂપિયાથી લઈ અને તમને કહું 1300-1400 રૂપિયા સુધી કેરી વેચાઈ. ખાસ કરીને ખેડૂતને આ વખતે ઉત્પાદન ઓછું છે એટલે કદાચ ખેડૂતને થોડી ઘણી ચિંતા હશે, પણ વેપારીઓને તો કેરી આ વખતે સારી મળી એટલે કેરીઓને વેપારીને કોઈ નુકસાની હોય એવું મને દેખાતું નથી. એના માટે એ ગ્રાહકો માટે આ વર્ષ બહુ કડવું રહ્યું છે. કારણ શું? કારણ કે કેરી આ વખતે બહુ મોંઘી વેચાણી છે. કેટલાથી કેટલા સુધી કેરી વેચાણી? આ વખતે 400 રૂપિયાથી લઈ અને 1400 રૂપિયા સુધી કેરી વેચાણી. ગયા વર્ષે 63 દિવસ સિઝન આવેલી હતી, એના હિસાબે આ વખતે કદાચ 40-42 દિવસ સિઝન આવે એવી મારી ધારણા છે. હવે હું 5-6 દિવસ સિઝન જોઈ રહ્યો છું. તારીખમાં કેરી વેચાઈ છે 500 રૂપિયાથી લઈ અને 1000-1100 રૂપિયા સુધી કેરી વેચાઈ. ગયા વખતે અમે 30-40 હજાર બોક્સ વેચેલા હતા, એની અમે આ વખતે 1-2 દિવસે જેવા આવ્યા કે જે 25-27 હજાર કે 30 હજાર બોક્સ આવ્યા જાય. બાકી એમ સમજો ને કે 10-12-15-20 હજાર ની બોક્સ ની આવક રહી. મારી દ્રષ્ટિએ વેપારી માટે કદાચ વર્ષ સારું રહ્યું અને અમુક 20-1 ટકા ખેડૂત એવા છે કે એના બગીચામાં એને ઉત્પાદન સારું હતું તો એને સારા ભાવ મળ્યા એમ. ગ્રાહકો માટે તો કેરી બહુ કડવી જ રહી છે. કેરી ની વાત કરવામાં તો ગઈ સાલની સરખામણીમાં 40% જેવું ઉત્પાદન કહી શકાય. ગઈ સાલ 12 લાખ થી ઉપર બોક્સ ની એપીએમસી માં આવક થઈ હતી 10 કિલોના, જે આ વર્ષે અત્યારે 5 લાખ જેવા બોક્સ ની આવક થઈ ચૂકી છે. અને એક્સપોર્ટ ની વાત કરવામાં તો એક્સપોર્ટ ની ગયા વર્ષ કરતા ખૂબ ડિમાન્ડ છે. યુએસએ, યુકે, ગલ્ફ, કેનેડા, આરબ, સ્વિટરલેન્ડ જેવા દેશોમાં એપીએમસી ના પ્લાન નીચે 150 ટન જેવી નિકાસ થઈ અને કુલ આખા એરિયામાંથી 500 ટન જેવી કેરીની નિકાસ થઈ ચૂકી છે અત્યાર સુધી, જે ગઈ સાલની સરખામણીમાં વધારે કહી શકાય. અને કેરીની સિઝન હવે ટૂંકમાં 15 તારીખ સુધી ધીમી ગતિએ સમાપ્ત થઈ જાય એવી અમારો અંદાજ છે. ગત વર્ષની સરખામણીમાં ભાવનું જોઈએ તો ઉત્પાદન ખૂબ ઓછું છે. જેને જે ખેડૂત પાસે કેરીનું ઉત્પાદન હતું તેમને ભાવ ખૂબ સારા મળ્યા અને ગઈ સાલની સરખામણી કરતા 30-40 ટકા જેવા ભાવ અપ્રિય. ગઈ સાલ એપીએમસી ના તારણ મુજબ 600 રૂપિયા ને 500-600 રૂપિયાનું અંદાજિત બોક્સ હતું. આ વર્ષે 800 રૂપિયાની આજુબાજુ સરેરાશ બોક્સનું વેચાણ થયું એપીએમસીમાં.